અમદાવાદથી પાલનપુરને જોડતી રેલવે લાઇનને વીજકરણથી સજ્જ કર્યા બાદ પ્રથમવાર ઇલેક્ટ્રિક કન્ટેનર માલગાડી પાલનપુરથી પીપાવા રવાના થઈ હતી, જે બાદ હવે પીપાવા અને પાલનપુર વચ્ચે માલગાડીનું એક ઇલેક્ટ્રિક એન્જિનનું વહન કાર્યરત થયું છે. જોકે પાલનપુર પહોંચ્યા બાદ આબુરોડ તરફ ટ્રેનને ડીઝલ એન્જિનથી જોડી દેવાય છે. રેલવે ટ્રેક ઉપર દોડતી ડીઝલ ટ્રેનો ઇલેક્ટ્રિક ટ્રેનોમાં રૂપાંતરિત થાય તેને લઈ રેલવે વિભાગ દ્વારા અમદાવાદથી પાલનપુરની રેલવે લાઇનને વીજકરણથી સજ્જ કરી દેવાઈ છે, જે બાદ પાલનપુરથી પ્રથમ ઇલેક્ટ્રિક કન્ટેનર માલગાડી પીપાવા જવા રવાના કરાઈ હતી. તે બાદ હવે દરરોજ પીપાવાથી પાલનપુર અને પાલનપુરથી પીપાવા વચ્ચે એક ઇલેક્ટ્રિક માલગાડી વહન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પીપાવાથી પાલનપુર પહોંચેલી ઇલેક્ટ્રિક માલગાડી પાલનપુર પહોંચ્યા બાદ તેને ડીઝલ એન્જિનથી જોડી આબુરોડ તરફ પ્રયાણ કરાવાય છે, ત્યારે આબુરોડ તરફથી ડીઝલ એન્જિનથી આવેલી માલગાડીને પાલનપુરથી ઇલેક્ટ્રિક એન્જિનથી જોડી પીપાવા તરફ પ્રયાણ કરાવાઈ રહી છે. જો કે આગામી સમયમાં યાત્રિકો તેમજ માલસામાન માટે વધુ ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવાશે તેવું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુરથી બોટાદ વચ્ચે પ્રથમ ગુડ્સ ટ્રેન દોડતી થઈ હતી. વર્ષ 2019-20માં પશ્ચિમી રેલવેમાં 664 કિમી રૂટનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું. આ રેલવે ટ્રેન શરૂ થતાં પશ્ચિમ રેલવે ઈંધણમાં 100 કરોડ રૂપિયાની બચત થશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેના અમદાવાદ, રાજકોટ, ભાવનગર વિભાગમાં પાલનપુરથી બોટાદ સુધી પહેલીવાર ઇલેક્ટ્રિક ડબલ ટ્રેક કન્ટેનર ટ્રેન દોડી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રથમ વખત આ રૂટ ઉપર ઓવરલોડ વાયર 7.59 મીટરની ઊંચાઈએ છે. આ ટ્રેન શરૂ થતાં જ પ્રદૂષણમાં પણ મોટો ફાયદો થશે, ત્યારે આગામી સમયમાં દિલ્હી પીપાવા બંદર વચ્ચેથી વાયા પાલનપુર રેલમાર્ગનું વિદ્યુતીકરણ કરી દેવામાં આવશે.